મેં તમને આવું કંઈક લેઆઉટ કરવાનું કીધું હતું કે સૌથી પહેલાં એક પેજ બનાવવા રહી, એની અંદર શું બનાવો? હેડર. એટલે એની અંદર મેં કીધું હતું ટોપ સાઈડની અંદર આ રીતનું હેડર લેવાનું છે. હેડર લેવાય જાય ત્યારબાદ શું કીધું હતું? મેનુ બાર. ત્યાર પછી પેજ, અને છેલ્લે ફૂટર. હવે પેજ ની અંદર બે ભાગ કીધા હતા, એક સાઈડ બાર બનાવો અને એક કન્ટેન્ટ. આવું કંઈક લેઆઉટ મેં તમને બનાવવાનું કીધું હતું. રેડી, ડીઆઈવીથી આવું બનાવશો તો પહેલાં આપણે એવું જ કરીશું, પહેલાં આ રીતનું લેઆઉટ ક્રિએટ કરીશું, પછી આખી ટેમ્પલેટની અંદર જે પોર્શન આવે છે એ બધા વન બાય વન ક્રિએટ કરતા જઈએ. ઓકે, સૌથી પહેલાં આપણે એક ન્યૂ ફાઇલ લઈશું. એનું સ્ટ્રક્ચર જનરલી કઈ રીતનું હોય? કોઈ પણ ડિઝાઇન હોય એમાં જનરલી આ રીતની ફાઇલ હોય. પહેલાં એક ઇન્ડેક્સ ડોટ એચટીએમએલ ફાઇલ હોય, તમે જોઈ હશે, ટેમ્પલેટ ડાઉનલોડ કર્યા હશે. ત્યાર પછી એક ફોલ્ડર હોય જેની અંદર શું હોય, એટલે જેટલી ઇમેજીસ તમે યુઝ કરો એ બધી કયા ફોલ્ડરમાં? ઇમેજીસમાં. અને નેક્સ્ટ એક ફાઇલ હોય, ફાઇલનું નામ શું છે? સ્ટાઇલ ડોટ સીએસએસ. એટલે એક સીએસએસ ફાઇલ હોય, એક એચટીએમએલ ફાઇલ હોય અને એક ઇમેજીસ નામનું ફોલ્ડર. હવે આપણે શું કરવું છે સમજો, આપણે આ રીતની એક પહેલાં લેઆઉટ ક્રિએટ કરી ડીઆઈવીથી આખું ડિઝાઇન. રેડી, પ્લસ સૌથી પહેલી વસ્તુ ઇન્ડેક્સ ડોટ એચટીએમએલની અંદર આપણે સ્ટ્રક્ચર રેડી કરીએ. સૌથી પહેલાં કયો ટેગ હોય? એચટીએમએલ ટેગ સ્ટાર્ટ કરો, એચટીએમએલ ટેગ ઓવર. એની પહેલાં જનરલી તમને ખબર હશે આ એક ટેગ હોય, કયો ટેગ? ડોક ટાઈપ. ડોક ટાઈપ ટેગનો યુઝ શું? તમે ડોક ટાઈપ ટેગ મીન્સ તમારું જે બ્રાઉઝર છે એ તમારું ક્યુ ડોક ટાઈપને તમે સપોર્ટ કરવામાં છો. ડોક્યુમેન્ટ ટાઈપ, ડોક ટાઈપનો ફૂલ ફોર્મ શું થાય છે? ડોક્યુમેન્ટ ટાઈપ. તમે ડોક ટાઈપ ટેગ નહીં લખો તો અમુક પ્રોપર્ટી અમુક બ્રાઉઝરમાં સપોર્ટ કરશે નહીં. તમને ખબર હશે ઇન્ટરનેટ એક્સપ્લોર હોય એમાં માર્જિન ઝીરો ઓટો પ્રોપર્ટી આપી હોય ને, અને તમે જો ડોક ટાઈપ ન લખ્યું હોય ને તો ઇન્ટરનેટ એક્સપ્લોરમાં એમાં અમુક જગ્યાએ બંધ થઈ જશે વર્ક કરતી. સમજાવું, એટલે બધી પ્રોપર્ટી સપોર્ટ કરવા માટે કયો ટેગ લખવો પડશે તમારે? ડોક ટાઈપ. હવે સૌથી પહેલાં હેડ ટેગની અંદર ટાઇટલ ટેગ લઈ લઈએ છીએ. એમાં શું લખ નાખ્યું આપણે? પેજ ટાઇટલ. એટલે પેજ ટાઇટલ એવું પ્રિન્ટ થશે ને, જોઈ લો રન કરી સાથે સાથે. આઉટપુટ આવી ગયું અહીંયા, જો ટાઇટલમાં આવી ગયું પેજ ટાઇટલ, ક્લિયર. હવે નેક્સ્ટ, ત્યાર પછી સીએસએસને કોલ કરવા માટે કયો ટેગ છે? એક્સટર્નલ સીએસએસ સ્ટાઇલ શીટ વાપરી છે આપણે. એટલે લિંક આરઈએલ ઇક્વલ ટુ શું લખવાનું? સ્ટાઇલ શીટ. અને એચઆરઈએફ ઇક્વલ ટુ શું આપશું આપણે? પાથ. તો સેમ ફોલ્ડરમાં છે એટલે ડાયરેક્ટ શું લખશું? સ્ટાઇલ ડોટ સીએસએસ. એટલે એ સીએસએસ કોલ થઈ ગઈ. હવે જોવો, હવે જ જોવાનું છે આપણે. સૌથી પહેલાં શું કરવાનું છે? એક વેપર લેવાનું છે ને, એની અંદર આખી ડિઝાઇન બનાવવાની છે. પણ પ્લસ વેપર આપણે શું કામ લઈશું? પાછળનું રીઝન છે, મોસ્ટ ઓફ સ્ક્રીનની રિઝોલ્યુશન અત્યારે જે આવે છે ને 1366x768 હોય. અત્યારે જે સ્ક્રીનનું રિઝોલ્યુશન આવે છે ને આપણી પાસે કયું હોય? 1366x768. મિનિમમ સ્ક્રીનનું રિઝોલ્યુશન શું હોય? 1024. ડેસ્કટોપ સ્ક્રીન આવે છે ને માર્કેટમાં, મિનિમમ રિઝોલ્યુશન કેટલું હોય છે? 1024. અત્યારે આપણે જે પ્રોજેક્ટર એટેચ કર્યું છે, પ્રોજેક્ટરનું રિઝોલ્યુશન 900x600 હોય છે. વિથ કેટલી હોય છે? 900. એટલે નાની સ્ક્રીન કરતાં નાનું થયું ને, પણ આ પ્રોજેક્ટર કહેવાય, આ ડેસ્કટોપ ન કહેવાય. એટલે ડેસ્કટોપમાં મિનિમમ રિઝોલ્યુશન 1024 પિક્સેલ આવે છે. તો તમે વિચારો, તમારે વેબસાઇટ ક્રિએટ કરવી હોય તો 1024ની ધ્યાનમાં રાખીને બનાવવી પડે? કારણ કે ગમે એ વેબસાઇટ નાનામાં નાની સ્ક્રીનમાં વેબસાઇટ ઓપન કરે તો એ પ્રોપર આવી જોઈએ. એટલે આપણે શું કરીશું? એક વેપર લઈ લઈશું, આની અંદર ડિઝાઇન બનાવશું આખી. હવે આ ડિઝાઇનની વિડ્થ કેટલી રાખશું? 960 થી 1000ની આજુબાજુ બધા રાખતા હોય છે.
કેટલી રાખે? 960 થી 1000. શું કામ? નાના અમદાવાદનું રિઝર્વેશન કેટલું હોય? 1024. તો 1024 થી નાનું રાખ્યું ને આપણે, શું કામ? હજી સ્ક્રોલ બાર આવે ને, સ્ક્રોલ બારે માઇનસ કરવાનું નથી આપણે. 1024માં એટલે મોસ્ટ ઓફ બધા રાખે છે. કેટલું રાખે છે? 1000ની આજુબાજુ. ઓકે, સૌથી પહેલાં આપણે એક ડીઆઈબી લઈ છે. આ ડીઆઈબીને કહી દઈએ આઈડી ઇક્વલ ટુ રેપર. એટલે આનો મિનિંગ શું થાય? રેપર નામના આઈડીમાં તમે જેટલી પ્રોપર્ટી લખો એ એપ્લાય થશે. તો હવે આપણે સીએસએસમાં લખતી જવાની ને. સ્ટાઇલ ડોટ સીએસએસ ઓપન કરી છે આપણે. ઓકે, સૌથી પહેલાં આઈડી ક્રિએટ કરવા માટે કઈ સાઇન? યસ, રેપર. એટલે રેપર ક્રિએટ થઈ ગયું. આની વિથ સેટ કરી છે કેટલી? 1000 પિક્સેલ. પ્લસ આની હું બોર્ડર સેટ કરું છું અત્યારે 1 પિક્સેલ સોલિડ રેડ. એટલે રેડ કલરની બોર્ડર આવશે. રેડની જગ્યાએ હું ગ્રે કલર જ સેટ કરતો. જોઈ લો, રન કરી છે આવી ગઈ. પણ જો સ્ક્રોલ બાર આવ્યું, શું કામ? કારણ કે મેં કીધું ને આપણે વિથ કેવડી રાખી? 1000. પણ આ બેસ્ટ, આ સ્ક્રીનની રિઝોલ્યુશન કેટલું છે? 900x600 હોય ને. એટલે આને અત્યારે હું ઝૂમ ઇન કરું છું છે, હવે થઈ ગયું. હવે જો લેફ્ટ સાઈડ આવે છે ને, આટલી જગ્યા વધે છે. હવે અત્યારે મારી પાસે હાઈટ નથી એટલે એક લાઈન જેવું લાગે. એટલે અત્યારે ટેમ્પરરી આપણે આની હાઈટ આપી દઈએ. ડીએવીની હાઈટ આપી છો, કારણ કે અંદર કાંઈ લખાણ છે નહીં આપણી પાસે. થઈ ગઈ હાઈટ. હવે થોડી બંધ કરી દે. હવે આ ડીએવી છે. અત્યારે જો હું સ્ક્રીન નાની કરું તો લેફ્ટ સાઈડ જ આવે છે ને. આ ડિઝાઇન આખી આપણે સેન્ટરમાં જોતી હોય તો કઈ પ્રોપર્ટી હતી? માર્જિન 0 ઓટો. એટલે વેબસાઇટ હંમેશા ક્યાં આવશે? સેન્ટરમાં આવશે. હવે છે ગમે એવડી સ્ક્રીન નાની કરો, ઝૂમ ઇન ઝૂમ આઉટ જે કરવું હોય, પણ ડિઝાઇન આવશે હંમેશા ક્યાં આવશે? સેન્ટરમાં. રેપર બની ગયું, મેઇન ડીઆઈવી આવી ગયું ને આપણું, રાઈટ. હવે નેક્સ્ટ, ત્યારબાદ આપણે શું કરવું છે સમજો? હવે આની અંદર શું લેવાનું હતું? જુઓ ડિઝાઇન રેપર આવી ગયું એટલે આટલું બોક્સ બન્યું, મેઇન કવર બની ગયું. હવે એની અંદર મેં કીધું હતું ને અહીંયા ઉપર હેડર લેવું છે આપણે, આ રીતનું આ ઉપરનો પોર્શન. તો હેડર લેવું છે, પણ કેની અંદર જોઈશે આપણે? આ ડીએવીની અંદર ને. પ્લસ એક વસ્તુ યાદ રાખજો, ખાસ કમેન્ટ આપતું જવાનું હંમેશા. એટલે ખબર પડે કયો ડીએવી ક્યાં સ્ટાર્ટ થયો, ક્યાં ઓવર થયો. બાકી એટલા ડીએવી આવી જશે છેલ્લે, ખબર નહીં પડે કયો ડીએવી ક્યાં સ્ટાર્ટ થયો તો ક્યાં ઓવર થયો. હવે રેપરની અંદર પાછો એક બીજો ડીઆઈવી લઈ લઈશ. પહેલાં કમેન્ટ પુટ કરી દઈશ, હેડર સ્ટાર્ટ હેડર એન. હવે આની વચ્ચે આપણે એક ડીએવી લઈ લઈશ, ડીએવી સ્ટાર્ટ કરી છે, ડીએવી ઓવર. આને કહી દઈશ આઈડી ઇક્વલ ટુ હેડર. તો હેડર નામનું આઈડી ક્રિએટ કરવું પડશે ને સીએસએસમાં. તો યસ, હેડર કર્લી બ્રેકેટ સ્ટાર્ટ ઓવર. હવે એનો બેકગ્રાઉન્ડ કલર આપણે ટેમ્પરરી સેટ કરી દઈએ ગ્રે. ગ્રે કલર સેટ કર્યો છો આપણે, પણ દેખાતો નથી, શું કામ? કારણ કે હાઈટ આપી જ નથી. હાઈટ આપી ન હોય ત્યાં સુધી દેખાશે જ નહીં ને. તો અત્યારે ટેમ્પરરી એની હાઈટ આપી દઈ છીએ હેડરની 100 પિક્સલ છે. આવી ગયો. ગ્રે કલર આપી દઈ છીએ, આવી ગયો છે. હવે ત્યાર પછી શું હતું? જો હેડર આવી ગયું તમારું, ત્યાર પછી હેડરની નીચે શું લેવાનું છે આપણે? મેનુ બાર. તો પાછો સેમ ડીએવી જ રીતનો લેવાનો છે ને આપણે? તો પાછો એક નવો ડીએવી લઈ છીએ, હેડરની નીચે જ લઈશો. મેનુ સ્ટાર્ટ અને મેનુ એન. ડીએવી સ્ટાર્ટ કરી છે, ડીએવી ઓવર. હવે આની વચ્ચે લખ નાખી છે આપણે આઈડી ઇક્વલ ટુ મેનુ. તો અહીંયા ક્રિએટ કરવાનું ને, હેસ મેનુ. આની વચ્ચે જેટલી પ્રોપર્ટી લખો એટલે એ મેનુ એપ્લાય થશે. અહીંયા લખ નાખી છે અત્યારે હાઈટ ઇક્વલ ટુ 50 પિક્સેલ આપી દે અત્યારે. અને બેકગ્રાઉન્ડ કલર અત્યારે હું ઓરેન્જ આપી દઉં છું ટેમ્પરરી. જોઈ લો, આવી ગયું. આવી ગયું છે સેકન્ડ પોર્શન. ત્યાર પછી શું લેવાનું હતું?
સાઇડબાર અને કન્ટેન્ટ, પણ એની પહેલાં બાર આઉટર એક પેજ લેવું પડશે. આવું શું કામ કરવું પડે છે યાદ રાખજો, જ્યારે એક ડીઆઈવીની અંદર એક કરતાં વધારે ડીઆઈવી આવતા હોય ત્યારે એક લેફ્ટ સાઇડ ને એક રાઈટ સાઇડ ગોઠવવાનું હોય ને, તો આની બહાર એક ડીઆઈવી લઈ લેવાનું. જ્યારે આ રીતનું તમારે ગોઠવવાની જરૂર પડતી હોય એક લેફ્ટ એક રાઈટ, ત્યારે એની બહાર શું લેવાનું, એક આઉટર ડીઆઈવી લેવાનો. સમજાણું? એક ડીઆઈવીની અંદર પછી બીજા ડીઆઈવી ક્રિએટ કરવાના, ડાયરેક્ટ ક્રિએટ કરવાના છે નહીં. તો હવે સૌથી પહેલાં એક પાછું પેજ લઈ લઈએ આપણે, મેનુની નીચે પાછું શું સ્ટાર્ટ કરી છે, પેજ. પેજ સ્ટાર્ટ સર લેવા દેજો, મસ્તી પોકરું લાગશે અત્યારે ચાલુ. એક ડીઆઈવી સ્ટાર્ટ કરી છે, ડીઆઈવી ઓવર, અને કહી દઈએ આપણે આઈડી ઇક્વલ ટુ પેજ. તો પાછું સેમ એ જ રીતનું ક્રિએટ જ કરવાનું છે ને, ખાલી હાઈટ આપી છે અને બેકગ્રાઉન્ડ કલર જ આપી છે, જોતા જાજો. પાછું શું ક્રિએટ કરી છે, પેજ. હાઈટ અત્યારે હું આની 300 પિક્સેલ આપી દઉં છું અને બેકગ્રાઉન્ડ કલર અત્યારે હું પિંક કલર આપી દઉં છું, છે. છેલ્લે શું છે, લેફ્ટ સાઈડ બાર ને રાઈટ સાઈડ બાર પછી ગોઠવી, હવે પહેલાં ફૂટર ગોઠવી લે. પ્લસ આની હાઈટ હું અત્યારે થોડીક વધારે આપી દઉં છું, 400 પિક્સેલ. ઓકે, છેલ્લે ફૂટર હવે લઈ લઈ છે આ જ રીતનું પેજ પછી. ફૂટર સ્ટાર્ટ, ફૂટર એન. એની હાઈટ આપી દઈ છીએ આપણે 80 પિક્સેલ અને બેકગ્રાઉન્ડ કલર અત્યારે હું આપી દઉં છું રેડ. રેડ જોઈ લો. એવી નથી લીધા, આ લખવાની છે આઈડી ઇક્વલ ટુ, જોઈ લો હવે. પણ એક પ્રોબ્લેમ એ છે, તમે એક વસ્તુ માર્ક કરો, આમાં એક માઇનોર મિસ્ટેક થઈ ગઈ. ફૂટર આપણે મેઇન ડીઆઈવીની હાઈટ કેટલી લીધી હતી, 600 પિક્સેલ. ત્યાં અહીંયા પૂરું થઈ જાય, જુઓ. મેઇન લીધું હતું ને રેપર, આપણે એની બોર્ડર આપી હતી, બોર્ડર આ પૂરી થઈ જાય છે. કારણ કે આપણે એની હાઈટ કેટલી આપી હતી, 600 પિક્સેલ. હવે આ બધી વસ્તુ છે એનો ટોટલ કરશો ને તો એની હાઈટ વધી જાય છે. એની હેડરની, મેનુની, પેજની, બધાની ટોટલ કેલ્ક્યુલેટ કરો. હેડરની કેટલી આપી આપણે, 100 પિક્સેલ. મેનુની કેટલી આપી, 50, એટલે 150 થયા. આની કેટલી આપી, 400, એટલે કેટલી થઈ, 550 થઈ. આની કેટલી આપી, 80. ફૂટરની કેટલી આપી, 80 આપી. તો કેટલી થઈ, ઓની હાઈટ કેટલી હતી, 600. તો એનાથી હાઈટ વધી ગઈ ને, એટલા માટે બહાર નીકળી ગયું છે. તો હવે એક વસ્તુ યાદ રાખવાની, વેપરની કોઈની હાઈટ આપવાની હોય નહીં. કારણ કે જેમ કન્ટેન્ટ વધતું જાય એમ હાઈટ વધતી જ આવી જોઈએ. હવે જુઓ, ઓટોમેટિક હાઈટ વધતી જ આવી જોઈએ. અચ્છા, અહીંયા સુધી આવી ગયું, ક્લિયર આટલી વસ્તુ? એટલે કન્ટેન્ટ હેડરની કોઈની હાઈટ સેટ કરવા, સોરી, વેપરની કોઈની હાઈટ સેટ કરવાની હોય નહીં. સેમ હજી પેજની કોઈની હાઈટ સેટ ન કરવાની. હેડર, મેનુ અને ફૂટરની હાઈટ ફિક્સ હોય, પણ કોઈ દિવસ પેજની હાઈટ ફિક્સ હોય નહીં. તમે જોવો છો ફેસબુકમાં તમને પોસ્ટ જોવા મળે છે, એ પોસ્ટ વધી જાય તો ઓટોમેટિક હાઈટ વધતી જ જાય છે ને. કોઈ દિવસ ઘટી હોય ને, કોઈ દિવસ એન્ડ હોય નહીં. કારણ કે ઓટો હાઈટ હોય, હંમેશા હાઈટ વધતી જ જાય. લખાણ વધતું જાય એટલે હાઈટ વધતી જ જાય, એમાં કાંઈ કરવાનું હોય નહીં. હાઈટ ન આપો એટલે ઓટોમેટિક વધતી જાય, આપણે કાંઈ કરવાનું હોય. હવે યાદ રાખો, અત્યારે હું હાઈટ એટલા માટે આપું છું કારણ કે આપણી પાસે લખાણ નથી. હો, હમણાં કાઢવાનું થશે, કાઢવાનું થશે ત્યારે કાઢ નાખશું આપણે. ઓકે, હવે પેજની અંદર બે પોર્શન ક્રિએટ કરવાના હતા, ક્યાં ક્યાં, સાઇડ બાર અને કન્ટેન્ટ. તો સાઇડ બાર બનાવવા માટે પેજની અંદર જોઈએ છે ને, તો પેજની અંદર આપણે ડીઆઈવી લઈશું. આને કહી દે આઈડી ઇક્વલ ટુ સાઇડ બાર, કમેન્ટ આપી દઈ છે. સાઇડ બાર સ્ટાર્ટ અને સાઇડ બાર એન્ડ, આટલું થઈ ગયું. જોઈ લો રન કરી પહેલાં, પણ આવ્યું નથી શું કામ, કારણ કે જે આપણે કાંઈ સીએસએસ લખી નથી. હવે સાઇડ બારની ડિસકોડિંગ છે, હું પેજની નીચે જ લખું છું. સાઇડ બાર, હવે સાઇડ બારની હાઈટ અત્યારે હું 400 પિક્સેલ આપી દઉં છું, કારણ કે પેજની હાઈટ 400 પિક્સેલ આપી છે ને આપણે.
એની વિડ્થ સેટ કરી છે, કારણ કે સાઇડ બાર નાનું જોઈએ છે ને. ટોટલ વિડ્થ કેટલી છે? 1000. તો આની હું 250 પિક્સેલ આપી દઉં અત્યારે. અને બેકગ્રાઉન્ડ કલર અત્યારે હું બ્લુ આપી દઉં છું ટેમ્પરરી. જોઈ લો આવી ગયું છે. હવે ઘણા એવું કહે કે હવે કન્ટેન્ટ બનાવવાની જરૂર જ નથી. જોન લાગે છે ને સાઇડ બારને કન્ટેન્ટ જેવું લાગે છે, પણ એક્ચ્યુઅલમાં થાય છે કેવું એ જુઓ. મારે એક્ઝામ્પલ તરીકે સાઇડ બારમાં કંઈક લખવું હોય તો અહીંયા લખી ના આપણે છે આવી ગયું. હવે અહીંયા મારે લખવું હોય તો કંઈક લખશો તો ખરા ને તમે ટેક્સ્ટ. આ તો હજી ડીએવી આઉટર ક્રિએટ કરી છે, હજી લેઆઉટ ક્રિએટ કરી છે, અંદર કોડિંગ કરવાનું બાકી છે ને. ટેક્સ્ટ આવશે, તમારી ઇમેજ આવતી હોય, ઘણા એને પ્રોડક્ટ્સ આવતી હોય, કાર્ટ પેજ હોય, રજિસ્ટ્રેશન પેજ હોય, એનું કોડિંગ તો ક્યાંક કરવું પડશે ને. તો એ ક્યાં કરવાનું? તો એટલા માટે આપણે શું કરવું પડશે, હજી સાઇડ બાર પૂરું થાય ત્યાર પછી શું લેવાનું? કન્ટેન્ટ લેવાનું છે. કન્ટેન્ટ સ્ટાર્ટ, કન્ટેન્ટ ઓવર. પણ પ્રોબ્લેમ શું છે? કેની નીચે લીધો આપણે ડીઆઈવી? સાઇડ બારની નીચે. તો સાઇડ બારની નીચે જ આવશે ને આ ડીઆઈવી ડિઝાઇનમાં એ ક્યાં આવશે? સાઇડ બારની નીચે. જુઓ કન્ટેન્ટ લઈ લીધો છે આપણે. હવે અહીંયા ક્રિએટ કરી છે એઝ કન્ટેન્ટ. વિડ્થ કેટલી આપવાની? અત્યારે હાઈટ હું 400 પિક્સેલ આપી દઉં છું. વિડ્થ કેટલી આપવાની? 1000માંથી 280 બાદ કરો. અને બેકગ્રાઉન્ડ કલર અત્યારે હું રેડ પૂરી દઉં છું. રેડ તો નીચે ફૂટરમાં છે ને, મેચ થઈ જશે. બ્લેક કલર સેટ કરી દે. જુઓ છે તો આ સાઇડ બાર તો નીચે જ આવ્યો છે આ ડીઆઈવી. તો હવે બે બાજુ બાજુ ગોઠવવા છે ને, તો એના માટે મેં એક પ્રોપર્ટી તમને કીધી હતી. પ્લોટ સાઇડ બાર લેફ્ટ સાઈડ જોઈ છે, તો એના માટે પ્રોપર્ટી લખવાની. શું? પ્લોટ લેફ્ટ. અને કન્ટેન્ટ છે રાઈટ સાઈડ બારમાં જોઈ છે, તો એને શું લખવાની? પ્લોટ રાઈટ. રેડી? જોઈ લ્યો ગોઠવાઈ ગયું એક્ઝેક્ટલી. રેડી? પણ એક વસ્તુ માર્ક યાદ રાખજો છોકરા, હંમેશા સાઇડ બાર અને કન્ટેન્ટની વચ્ચે થોડી જગ્યા હોય જ છે ને. ભલે આપણે ડિઝાઇનમાં નથી દેખાડવાની, પણ ખબર હોય તો વચ્ચે જગ્યા હોય. અહીંયા લાઈન પૂરી થાય તરત અહીંયા લાઈન સ્ટાર્ટ થઈ જાય લખવાની. કોઈ દિવસ જોયું ફેસબુકમાં અહીંયા ટચ થાય તરત જ લખવાનું સ્ટાર્ટ થઈ જાય? નથી તો બે ભેગું થઈ જાય. એટલે હંમેશા શું કરવાનું હોય, કન્ટેન્ટની વીક જેટલા પિક્સેલ વચ્ચે જગ્યા છોડાવી ને એટલી રાખી દેવાની. આપણે કેટલી આપી દીધી? 700 પિક્સેલ આપી દીધી ને. એટલે 20 પિક્સેલનો ડિફરન્ટ રહ્યો, તો 20 પિક્સેલ જગ્યા રહીએ. એટલે હવે લખવાનું આ અહીંયા પૂરું થઈ જાય ને અહીંયા લખવાનું સ્ટાર્ટ થાય, એટલે વચ્ચે જગ્યા રહીએ ને, ડિવાઈડર જેવું લાગે. ક્લિયર આટલી વસ્તુ? હવે હું તમને ખબર પડી ગઈ છે આ રીતનું લેઆઉટ થઈ ગયું. આવું મેં કંઈક તમને બનાવવાનું કીધું હતું. થઈ જશે આવું લેઆઉટ. રેડી? હવે એક વસ્તુ યાદ રાખો, હું બધા કલર કાઢી આવું છું, એક કલર આપણે રાખવો નથી. આપણે દેખાય એટલા માટે રાખ્યું હતું. હવે પ્રોપર ડિઝાઇન ક્રિએટ કરી છો. આવું છે ખરા, પણ કલર નથી રાખતો એટલે દેખાશે નહીં. રેડી? આવું જ છે લેઆઉટ, પણ કલર બધો બંધ કરી દે એટલે કલર દેખાશે જ નહીં. જોતા જાય બે કલર પ્રોપર્ટી જોતા જઈશ. બેકગ્રાઉન્ડ રિમૂવ. રેડી? બધી પ્રોપર્ટી કાઢી નાખી છે. જોવા છે એટલે છે ખરા જોલું લેઆઉટ, પણ કલર નથી આવી પડે દેખાતું નથી. હવે પ્રોપર વેબસાઇટ ક્રિએટ કરવી છે આપણે. રેડી? સૌથી પહેલી વસ્તુ આપણે શું કરવી છે સમજો, આપણે મેનુથી સ્ટાર્ટ કરી કે ફૂટરથી સ્ટાર્ટ કરી આપણે કામ કરી. ફૂટર અને હેડરમાં કલર આપી દઈએ. તો હવે આપણે કલર ક્યાં યુઝ કરવા છે એ ફોટોશોપમાંથી જોતા જાય છે. મેં તમને આની પહેલાં કીધું હતું, અહીંયા તમે ક્લિક કરો એટલે તમને કલર કોડ જોવા મળશે. રેડી? આપણે જે કલરમાં ડિઝાઇન ક્રિએટ કરવી છે આપણે આ
કલર યુઝ કરી છે, ઓફ ગ્રીન એટલે કલર કોડ આ લઈ લઉં છું અત્યારે. સૌથી પહેલી વસ્તુ શું કરી છે સમજો, હું બોડી ટેગમાં મારે બેકગ્રાઉન્ડ કલર સેટ કરવો હોય તો આ રીતનું લખી શકીને બોડી કર્લી બ્રેકેટ સ્ટાર્ટ એન્ડ ઓ. હવે આને બેકગ્રાઉન્ડ કલર આપી દઉં છું અત્યારે હું, E2 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 એટલે આછો ગ્રે કલર આવશે. જોઈ લો રન કરી છે તો આનો કલર એ જ આવી જાય ને. હવે આ રેપર છે એનો કલર આપણે આવો નથી જોતો, એનો કલર કેવો જોઈશે આપણે પાછો વ્હાઈટ. તો હવે રેપરમાં આપણે કલર સેટ કરી આવી છે, બેકગ્રાઉન્ડ FFF એટલે વ્હાઇટ આવશે. 6 ડિજિટ લખવાના હોય પણ જ્યારે 6 ડિજિટ સરખા હોય ત્યારે 3 ડિજિટ લખો તો ચાલે. હો થઈ ગયું. હવે કોર્નર છે એ માઇનોર રાઉન્ડ શેપ કરવા છે, તો બોર્ડર રેડિયસ આપી શકો ને તમે, બોર્ડર રેડિયસ 8 પિક્સેલ એટલે 8 પિક્સેલ રાઉન્ડ શેપ થઈ જશે છે. આટલું થઈ ગયું. હવે ફૂટર અને હેડરનું સેટ કરી છે. સૌથી પહેલી વસ્તુ હેડર અને ફૂટરમાં જે કલર આવે છે અત્યારે કયો આવે છે, વ્હાઇટ જ આવે ને, કારણ કે કાંઈ કલર સેટ કર્યો નથી. પહેલાં હેડરમાં સેટ કરીને જોઈ લઈએ કેવો સારો લાગે છે. પ્લસ અહીંયા ગ્રેડિયન્ટ ઇફેક્ટ આપણે માઇનોર એપ્લાય કરીશું બેકગ્રાઉન્ડ ગ્રેડિયન્ટ આપવા માટે. માઇનોર ડિસ્પ્લે નથી થતું, માઇનોર ડિફરન્સ દેખાય છે. જો હવે એક પ્રોબ્લેમ જનરેટ એ થયો કે આના કોર્નર જો અહીંયા પ્રોબ્લેમ થયો, શું કામ આવું થયું, કારણ કે હેડરમાં તમે રેડિયસ આપ્યું નથી. હેડર આની ઉપર આ રીતનું, આ રીતનું બોક્સ જ હતું ને. વેપરમાં તમે રેડિયસ આપ્યું પણ હેડર છે એ તો આ રીતનું સ્ક્વેર જ છે, એટલે આ કલર ગ્રે હતો એટલે બે સરખો થઈ ગયો એટલે આપણે ડિફરન્ટ દેખાતો નથી. એટલે હવે હેડરમાં તમારે શું કરવું પડશે, બોર્ડર રેડિયસ, પણ રેડિયસ આપવાનું છે એ બે ઉપરના કોર્નરને જ આપવાનું છે. એટલે કઈ રીતે આપવાનું, 8 પિક્સેલ 8 પિક્સેલ 0 0 પહેલું આ કોર્નર હોય ને, પછી રાઈટ સાઈડનું, પછી બોટમને લેફ્ટ, આ બે રાઉન્ડ કરવા નથી આપણે. થઈ ગયું. માઇનોર વ્હાઇટ પિક્સેલ એટલા માટે રાખે કારણ કે કોર્નર અંદરનો ડીએવી હોય ત્યારે તમારે આને 9 પિક્સેલ આપવા પડશે, સોરી 1 પિક્સેલ ઓછો આપવો પડે, કારણ કે એમાં બોર્ડર 1 પિક્સેલની તમે સેટ કરી છે, જે હેડરમાં તમે 1 પિક્સેલની બોર્ડર સેટ કરી નથી એટલે એટલો ડિફરન્સ રહેશે. જો તમે બોર્ડર નો આપી હોત તો એ પ્રોબ્લેમ દેખાત નહીં. હવે જોઈ લો, હવે નેક્સ્ટ શું કરવું છે સમજો, આ રીતનું રાખી છે, બેકગ્રાઉન્ડ કલર પાછો કાઢી નાખી છે આપણે, વ્હાઇટ જ કરી નાખી છે. હવે શું કરવું છે સમજો, હેડરની નીચે આપણે મેનુ સેટ કરવું છે. મેનુનો બેકગ્રાઉન્ડ કલર અત્યારે આપણે ડિસાઇડ કર્યો એ સેટ કરવો છે, એટલે મેનુમાં ઓનલી ફોર કલર જ સેટ કરી છે. બેકગ્રાઉન્ડ હમણાં આપણે કોપી કર્યો છે એ નીકળી ગયો, આ કલર મેનુ સેટ કરી છે આપણે. જોઈ લો રન કરી, આ થીમ ઉપર આપણે આખી ડિઝાઇન ક્રિએટ કરવી છે. આટલું થઈ ગયું. નેક્સ્ટ સેમ ફૂટરમાં હેડરમાં જે રીતની ગ્રેડિયન્ટ ઇફેક્ટ આપી છે એ જ રીતની કેમ આપી દઈશું આપણે, ફૂટર એ જ લાઈન હું કોપી કરી લઉં છું, ક્યાં ફૂટ કરી આવી છે આપણે છે. ફૂટરમાં સેમ પ્રોબ્લેમ જનરેટ થયો ને, એમાં બોર્ડર રેડિયસ આપવી પડશે પણ એ કેની આપવી પડશે, બોટમ બોર્ડર રેડિયસ, પેલો કોર્નર 0 એટલે આ કોર્નર 0 આ કોર્નર 0 આ બેને આપવાની છે, એટલે 7 પિક્સેલ કોમા જોઈ લો છે. ઓકે હવે શું કરવાનું છે સમજો, હવે આગળ વધતા જઈશું ધીરે ધીરે.
આજે આપણે હજી મેનુ મેનુ બનાવતા શીખવું છે આપણે. આજે કેટલી વસ્તુ કરવી છે મેનુ, હવે મેનુની હાઈટ છે હું રિમૂવ કરું છું, એટલે દેખાશે નહીં ને. હવે છે ખરા કલર, હવે મેનુનું સ્ટ્રક્ચર HTML માં કઈ રીતનું હોય તમે બધાએ જોયું, હંમેશા પહેલાં કયો ટેગ હોય? UL ની અંદર, LI ની અંદર એ ટેગ હોય ને, ક્લિક કરીને પેજ ઓપન થતા હોય. હવે અમુક મેનુ હું સેટ કરી દઉં છું, મેનુ લઈ લીધા છે. જો આ રીતનું જ આવે ને, હંમેશા UL ની અંદર LI એટલે હંમેશા ક્યાં આવશે? નીચે નીચે જ આવશે ને ડિઝાઇન ની અંદર. પ્લસ જે ફોન્ટ છે એ આપણને ગમતા નથી, એટલે મારે જે આખી વેબસાઇટ છે એમાં જે ફોન્ટ યુઝ કરીશ એ હું બોડી ટેગમાં જ સેટ કરી આવું છું. ફોન્ટ ફેમિલી ઓપન સેન્સ, હું આ ફોન્ટ વાપરીશ આખી વેબસાઇટ, એટલે ફોન્ટ ચેન્જ થઈ ગયા છે ને. ઓકે, હવે મેનુને વ્યવસ્થિત ગોઠવવાના છે આપણે. તો પહેલી વસ્તુ, પહેલાં તો બાજુબાજુમાં મેનુ ગોઠવવા માટે અમુક પ્રોપર્ટી નવી આવશે, આમાં સાથે શું કરાવતો જાય, હેસ મેનુ સ્પેસ UL, એટલે આનો મિનિંગ શું થાય? મેનુની અંદર જે UL ટેગ છે એમાં અહીંયા જે પ્રોપર્ટી લખશો એપ્લાય થશે. હવે મેનુની અંદર UL, પછી મેનુની અંદર UL ની અંદર LI પણ છે ને, તો હું પહેલાં લેઆઉટ ક્રિએટ કરી દઉં છું અને LI ની અંદર એન્કર ટેગ છે. આટલી વસ્તુ આવે છે. સૌથી પહેલાં આપણે આ બુલેટ ન જોતી, બુલેટ રિમૂવ કરવી છે. તો UL ની અંદર તમે એવું કહો લિસ્ટ સ્ટાઇલ નોન, એટલે બુલેટ છો એ નીકળી જાય ને, જોઈ લો. હવે જે પેડિંગ માર્જિન છે લેફ્ટ સાઈડ ને રાઈટ સાઈડ એ રિમૂવ કરવું છે. જો બાય ડિફોલ્ટ લેફ્ટ સાઈડથી જગ્યા છોડે ને ઉપરથી નહીં નીચે આવ્યો, એટલે પેડિંગ શું કરી દઈએ આપણે? 0. માર્જિન શું કરી દઈએ? 0. હંમેશા UL ટેગ છે એ પેડિંગ માર્જિન છોડે, એટલે બે રિમૂવ કરી છે. જોજો માઇનર અપાઈ ગયું અને લેફ્ટ સાઈડ એ ટચ થઈ ગયું, વધારાની વસ્તુ નીકળી ગઈ ને, સ્પેસ હતી. હવે એક લાઇનમાં ગોઠવવા માટે LI એન્ટર ક્યાંથી લાગે છે? નેક્સ્ટ લાઇનમાં શું કામ જાય છે? કારણ કે LI ની વીજ 100% હોય, તમારે જોવો જોઈ લો, બેકગ્રાઉન્ડ હું બ્લુ આપું હોય, રેડ આપી દે, LI ની વીજ છે એ 100% હોય, હાયર સુધી હોય, પેલું LI તો 100%. તમારે જોવો ને તો હું માર્જિન બોટમ છોડાવું, એટલે નીચેની સાઈડ જગ્યા છોડે, એટલે ડિફરન્ટ દેખાય તમને છે. આ એક LI એટલે 100% વીજ છે ને, તો અહીંયા બીજું થમાય ને, એટલે ઓટોમેટિક ક્યાં આવી જાય? નીચે. હવે બાજુબાજુમાં ગોઠવવા હોય તો એના માટે તમારે એક પ્રોપર્ટી આવે છે, ડિસ્પ્લે પ્રોપર્ટી જોઈતી, એમાં બે વેલ્યુ મેં કીધી હતી, બ્લોક અને નન. હવે ત્રીજી વસ્તુ જોવો, ઇનલાઇન બ્લોક. આનો મિનિંગ થાય કે બાજુબાજુમાં ગોઠવાય, સોરી ઓનલી ફોર ઇનલાઇન. ઇનલાઇન એટલે શું થશે? બાજુબાજુમાં ગોઠવાય છે, એક લાઇનમાં આવશે, જોઈ લ્યો. થઈ ગયો, આટલું થયું. હવે આગળ, ત્યાર પછી નેક્સ્ટ, ફોન્ટ છે એમાં અંડરલાઇન ન જોતી અને કલર ન જોતી, એટલે અંડરલાઇન કાઢવા માટે કઈ પ્રોપર્ટી? ટેક્સ્ટ ડેકોરેશન નન, અને કલર સેટ કરવા માટે કઈ પ્રોપર્ટી? કલર FFF એટલે વ્હાઇટ કલર આવી જશે ને, એટલે ગ્રીન કલર છે એટલે વ્હાઇટ કલર દેખાશે છે. ફોન્ટ બોલ્ડ કરવા છે તો એના માટે કઈ પ્રોપર્ટી? બધું ટેક્સ્ટ અપર કેસમાં જોઈ છે, એટલે ટેક્સ્ટ અપર કેસ, એટલે અપર કેસમાં આવશે. શું કામ હતું? બાકી વ્યવસ્થિત જ છે, ઝૂમ ઇન કર્યું છે ને આપણે, એટલે ફોન્ટ નાના લાગે છે. માઇનર ફોન્ટ અત્યારે વધારે દઈ છે. હવે બાજુબાજુમાં જગ્યા છોડાવી છે આપણે, તો કઈ પ્રોપર્ટી આવે? પેડિંગ પ્રોપર્ટી, એટલે LI માં આપણે આપી છે પેડિંગ 10 પિક્સેલ, એટલે આનો મિનિંગ શું થાય? બધી બાજુ 10 પિક્સેલ છોડશે ને, એક જ વખત 10 પિક્સેલ લખો તો એ ચાલશે. ઉપર નીચે જોવો, જગ્યા નથી લાગતી, ઉપર નીચે 10 પિક્સેલ છોડ્યા નથી લાગતું ને, એવું શું કામ નથી લાગતું? એ રીઝન જોવો છે. જો બેકગ્રાઉન્ડ હું રેડ આપું છું, ચેક કરી લો, આની બહાર નીકળી ગયું છે,
આગળ તમે જ્યારે ઇનલાઇન પ્રોપર્ટી આપો ત્યારે જગ્યા છોડે પણ ત્યાંથી બહાર જગ્યા છોડે, ડિસ્પ્લે ઇનલાઇન આપો ને એટલે એ જગ્યા આમ નીચે નહીં આવે, બાકી નીચે આવી જાય નહીં ટેક્સ્ટ નીચે આવશે નહીં, તો હવે પેડિંગ છોડવું પડશે, એ તમારે કેમાં છોડવું પડશે યુએલમાં, કારણ કે યુએલની અંદર અંદરની સાઈડ જગ્યા જોઈશે, આ દૂર જોઈશે ને ટેક્સ્ટ પણ કેમાંથી યુએલથી, એટલે યુએલમાં તમારે કેવું પડશે ટોપ બોટમ કેટલી છોડો 10 પિક્સેલ, લેફ્ટ રાઈટ છોડવી નથી, થઈ ગયું આવી ગઈ ને ઉપર નીચે જગ્યા, હજી માઇનોર વધારી દઉં છું 14 પિક્સેલ કરી નાખું છું, હવે બેકગ્રાઉન્ડ કલર રેડ કાઢી નાખો છો છે, હવે લેફ્ટ રાઈટ જગ્યા છોડાવી હોય તો 14 વધારે લાગે છે, હું 12 પિક્સેલ કરી નાખું છું, લેફ્ટ રાઈટ હજી જગ્યા વધારી હોય તો તમે વધારી શકો, આ લેફ્ટ રાઈટ કેટલી છે ટોપ બોટમ પેલી બીજી લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ કેટલી છે 10, એની જગ્યા કેટલી કરી નાખી છે 20, તો તમે આ રીતનું મેનુ સેટ કરી શકો, ઘણાને ફિક્સ જ હોય કે આટલા જ મેનુ આવશે, તો ઘણા જગ્યા વધારીને અહીંયા સુધી ટચ થઈ જાય ને એવું કરી નાખે, એ આપણી ઉપર છે કે હવે આપણે કઈ રીતનું સેટ કરવું છે, રેડી આ રીતનું આપણે અત્યારે રાખી છે, આટલા થઈ ગયું આટલી વસ્તુ મેનુ, હવે કર્સર ઉપર જાય ને ત્યારે બેકગ્રાઉન્ડ કલર બદલાવવો છે આપણે, તો એલઆઈ ઉપર કર્સર જાય ત્યારે, પણ એની પહેલાં એક વસ્તુ ધ્યાન રાખો, પહેલાં આપણે સેટ જ કરીશું, ઓવર ઉપર આપવો પડશે ને કલર, બેકગ્રાઉન્ડ જે કલર છે એનાથી ડાર્ક કલર સેટ કરવો છે, આ કલર છે અત્યારે એનાથી માઇનો ડાર્ક લઈ જાય કે ઓવરમાં સેટ કરી દઈએ આપણે, જોઈ લ્યો છે, પણ એક્ઝેક્ટલી આ ટચ નથી થતું જુઓ છે, માઇનો ડિફરન્સ લાગે છે અહીંયા, હજી થોડોક ડાર્ક કલર કરી નાખીએ છીએ, આ ટચ નથી થતું શું કામ, કારણ કે તમે પેડિંગ સેટ કર્યું 12 પિક્સેલ સેટ કે 10 પિક્સેલ સેટ કર્યું ટોપ બોટમ, હવે હું ચારે અલગ અલગ આપતો, પહેલાં ટોપ સાઈડ કેટલું 10, રાઈટ સાઈડ કેટલું 30, બોટમ સાઈડે કેટલું 10, લેફ્ટ સાઈડે કેટલું 30, થયું એટલું જ ને, અત્યારે માઇનોર ચેન્જ કરવું છે, જો હવે જગ્યા જો ઉપરની સાઈડ થોડુંક વધારવાની જરૂર છે, છે તો 2 પિક્સેલ વધારી દઈએ, ચેક કરી લઈએ આપણે, હજી 1 પિક્સેલનો ડિફરન્સ છે, કેટલા પિક્સેલ કરી નાખ્યું, હવે થઈ ગયું ટચ, બહાર નીકળી ગયો એટલે 14 પિક્સેલ રાખવાનું થશે આપણે, રેડી બોટમ સાઈડે 1 પિક્સેલનો ડિફરન્સ છે એટલે બોટમ સાઈડે વધારતા જાય, બોટમ સાઈડ એટલે આર્ગ્યુમેન્ટ આવશે ને, 12 પિક્સેલ કરી જોઈ, થઈ ગયું એક્ઝેક્ટ, હવે 0 કરીને જોઈ લો, છે આ રીતે તમે કરાવી શકો, ઓવર ઇફેક્ટ થઈ જાય આટલી વસ્તુ, હવે શું કરવું છે સમજો, ડ્રોપ ડાઉન મેનુ, કર્સર ઉપર જાય એટલે એના સબ મેનુ ઘણી વખત ઓપન થતા હોય છે, તમે બધાએ જોયું કે ગેલેરી ઉપર જાય તો ગેલેરીની સબ કેટેગરીનું લિસ્ટ આઉટ ખુલતું હોય છે, તો એના માટે શું આવશે, પહેલાં સ્ટ્રક્ચર જોઈ લો, HTML આપણે અબાઉટની અંદર મેનુ જોઈએ છે, તો એલઆઈ ટેગ છે એ ઓવર કર્યા પહેલાં યાદ રાખજો, એલઆઈ ટેગ ઓવર કર્યા પહેલાં પાછો કયો ટેગ લેવાનો, યુએલ ટેગ, અને યુએલ ટેગની અંદર પાછો કયો ટેગ, એલઆઈ, એની અંદર એક ટેગ, જનરલી સબ કેટેગરી ને એવું આવતું હોય ને ત્યારે હોય, એટલે હું અત્યારે અહીં આપતો સબ કેટેગરી, પછી એન્કર ટેગ ઓવર, એલઆઈ ટેગ ઓવર, છે સ્ટ્રક્ચર જોઈ લઈએ, યુએલની અંદર શું લીધું આપણે, એલઆઈ, અને એની અંદર એન્કર ટેગ, 4-5 એન્કર ટેગ લઈ લઉં છું હું અત્યારે, રેડી જોઈ લો, રન કરી ડિઝાઇન વિખાઈ ગઈ છે, હવે આને ગોઠવવાની છે પ્રોપર, HTMLમાં તો આમ જ રાખવાનું છે તમારે, હવે રેડી કઈ રીતની ગોઠવવી પડશે એ જોવો, હવે પોઝિશન એબ્સોલ્યુટ મેં તમને કીધી હતી ને રિલેટિવ, એ કામ લાગશે, સૌથી પહેલી એક વસ્તુ મેનુ સ્પેસ યુએલ સ્પેસ એલઆઈ સ્પેસ યુએલ, આનો મિનિંગ શું થાય મેં કહ્યું, યુએલમાં એલઆઈની અંદર યુએલ હોય એમાં જ એપ્લાય થાય, એટલે આ જુઓ આ યુએલ ટેક હતો એની અંદર એલઆઈ, એની અંદર યુએલ, આમાં એપ્લાય થાય ને, આ એક યુએલમાં એપ્લાય થશે નહીં, આમાં જ યુએલમાં એપ્લાય થાય, તો હવે આપણે અહીંયા પ્રોપર્ટી લખી છે, સૌથી પહેલાં હું એની વિડ્થ સેટ કરું છું 200 પિક્સેલ,
બેકગ્રાઉન્ડ કલર સેટ કરું છું અત્યારે, ઓવર ઇફેક્ટ ઉપર આપ્યો ને એ જ આપી દે બેકગ્રાઉન્ડમાં, એટલે સરખો લાગે. રેડી, જોઈ લઈએ. આટલું પહેલા અબાઉટની નીચે આવી ગયું આ રીતનું વીંઠવાળું, આટલું થયું પહેલાં. હવે હું આને એમ કહું પોઝિશન એબ્સોલ્યુટ, એટલે આનો મિનિંગ શું થાય? સેટ કરો ફિક્સ પોઝિશન ઉપર, ટોપ સાઈડથી ચાલીસ પિક્સેલ લઈ લે છે અત્યારે, એપ્રોક્સ લઈ લઈશ. અને લેફ્ટ સાઈડથી કેટલું આપ્યું? ઝીરો. જુઓ તો ઉપરથી મેં કીધું હતું ને, બાય ડિફોલ્ટ એબ્સોલ્યુટ આપો એટલે બ્રાઉઝરથી ચાલીસ પિક્સેલ નીચે આવ્યું, લેફ્ટ સાઈડથી ઝીરો આવ્યું. પણ અહીંથી નહીં, મારે ક્યાંથી જવું જોઈએ? એના પેરેન્ટ ડી આવ્યું, એટલે આ યુએલનો પેરેન્ટ કયો થયો? આ એલઆઈથી હોવું જોઈએ ને, એટલે એલઆઈ એટલે કયો થાય? અપાઉટવાળો થઈ જાય. રેડી, તો એ પેરેન્ટ ડી આવીની અંદર મેં કીધું હતું એક પ્રોપર્ટી લખવાની, કઈ? પોઝિશન રિલેટિવ. એટલે હવે અહીંયાથી કાઉન્ટ થવા માંડે. હવે જો આવી ગયું ઉપરથી ચાલીસ પિક્સેલ નહીં, માઇનોર નીચે લેવું પડશે. જો લેફ્ટ સાઈડથી તો ઝીરો છે, અહીંથી છે, ટોપ સાઈડથી થોડુંક નીચે ઉતારવું પડશે. તો ઉતારી લઈ છે, બેતાલીસની જગ્યાએ છેતાલીસ કરી ચેક કરી લઈ. એક પિક્સેલ થોડુંક વધારે આવી ગયું નીચે. બે વચ્ચે જગ્યા રહીએ છે. ઓકે, ઉપરનામાં એકાદ પિક્સેલનો હજી ડિફરન્સ હતો અહીંયા, આપણે બાર પિક્સેલ આપ્યા હતા ને. જો હોવર ઉપર જ એક પિક્સેલનો ડિફરન્સ છે, અહીંયા નીચે માઇનોર લાગે છે. અહીંયા આવે ને એટલે ડિફરન્સ દેખાય છે, ખબર પડે છે. હવે ટચ થઈ ગયું છે. રેડી, રીત છે એ બસો પિક્સેલ આપી છે આપણે, હું એને વધારી દઉં છું અત્યારે. બસો સાઠ પિક્સેલ કરી નાખો, બસો એંસી કરી નાખી છે, થઈ ગયું. હવે આને વ્યવસ્થિત ગોઠવી, એ જગ્યાએ તો આવી ગયું, પોઝિશન ઉપર આવી ગયું ને પ્રોપર. હવે અંદરના જે એલઆઈ છે, યુએલ એલઆઈ છે, એને પ્રોપર ગોઠવવાના છે. હવે પાછી સીએસએસ લખી છે, એસ મેનુ સ્પેસ યુએલ સ્પેસ એલઆઈ સ્પેસ યુએલ સ્પેસ એલઆઈ, આ રીતનું આવશે ને. જુઓ યુએલની અંદર કયો ટેગ હતો? એલઆઈ. એની અંદર યુએલ આપણે લીધો, એની અંદર પાછો એલઆઈ આવ્યો ને, એટલે જોઈ લો પાછો. અહીંયા પહેલાં યુએલ, એની અંદર એલઆઈ, એની અંદર પાછો યુએલ, એની અંદર આ એલઆઈ, આને ગોઠવવાનું છે ને પ્રોપર. તો હવે એને પહેલાં એક પ્રોપર્ટી, ડિસ્પ્લે ઇનલાઈન હતી અને પાછી ડિસ્પ્લે બ્લોક, ડિસ્પ્લે બ્લોકનો મીનિંગ થાય પાછી ફૂલ વિથ થઈ જાય. ઓલી એક લાઈન કહી દીધી ને બાજુ બાજુ ગોઠવા હતા, આ બાજુ બાજુ નથી જોતી આપણે, આ બધી બાજુ બાજુ ગોઠવી એટલે અહીં એપ્લાય થઈ ગઈ હોય. અહીંયા સીએસએસ પાછી નીચે નીચે જોઈશે. જુઓ ડિસ્પ્લે બ્લોક એટલે નીચે નીચે આવી ગઈ, પ્લસ એલઆઈમાં આપણે પેડિંગ આપ્યું છે. જોવો જોઈ લઈએ, અત્યારે હું બેકગ્રાઉન્ડ કલર રેડ આપી દઉં છું છે. હવે પેડિંગ છે, લેફ્ટ સાઈડ વધારે છૂટે છે, એ આપણે ઓછું કરવું છે, એટલે હું અહીં આપી દઉં પેડિંગ. ટોપ બોટમ જે છે એ દસ પિક્સેલ રાખો, લેફ્ટ રાઈટ છે એ લેફ્ટ રાઈટ એ દસ પિક્સેલ કરી નાખો. થઈ ગયું નજીક નજીક. હવે એ ટોપ સાઈડથી જગ્યા છૂટે છે, શું કામ? કારણ કે યુએલમાં આપણે પેડિંગ આપી હતી, યાદ હોય તો એ પેડિંગ અહીં એપ્લાય થઈ જાય ને. તો પેડિંગ શું આપી દઈએ આપણે? ઝીરો. એટલે જો ઉપર ટચ થઈ ગયું, થઈ ગયું આ રીતનું. હવે બેકગ્રાઉન્ડ કલર આપણે રિમૂવ કરી છે, થઈ ગયું. હવે એક વસ્તુ આપણે આવી કરી હોય તો તમે ઘણા કરી શકો, ઘણા કરતા હોય છે. બોર્ડર બોટમ વન પિક્સેલ સોલિડ, આ જે કલર છે ને એ કલરમાં પુટ કરવો છે. એટલે આનો કલર મેનુમાં આપણે આપ્યો હતો ને, એ કલર કોડ ગોતી આવી છે આપણે, છે આ કલર. એ કલર હું બોર્ડર બોટમમાં આપું છું, યાદ રાખજો. આવી ગઈ ને. હવે એક વસ્તુ જુઓ, અત્યારે જે કલર આપ્યો છે એનાથી હજી હું ડાર્ક કલર લઉં છું, એને હું બોર્ડર ટોપમાં આપું છું. આમ થોડુંક અંદર હોય ને એવું લાગે, માઇનો જુઓ ડિઝાઇન આમ થ્રી ડી જેવું થોડુંક લાગવા માટે. જે કલર હોય એના લાઇટ ડાર્ક કલર સેટ કરો ને, લાવું લાગે ડિઝાઇનમાં હંમેશા. જે કલર હોય એના શું કરવાના, એનાથી લાઇટ અને એનાથી ડાર્ક, એક બોર્ડર ટોપ આપો ને એક બોર્ડર બોટમ, ક્લિયર? તો તમે આ રીતનું કરી શકો. થઈ ગયું ડ્રોપ ડાઉન મેનુ. હવે આ દેખાડવાનું નથી ને આપણે, આને હાઈડ કરી દેવાનું છે. એટલે આ જે આ ડી આવી છે ને, આને શું આપી દઈએ? ડિસ્પ્લે
નન એટલે દેખાય નહીં, વયું ગયું છે. હવે કર્સર ઉપર જાય ત્યારે દેખાવું જોઈએ, તો કેની ઉપર કર્સર જાય ત્યારે? મેનુ ની અંદર, યુએલ ની અંદર. એલઆઈ ઉપર કર્સર જાય ત્યારે દેખાવું જોઈએ ને, એટલે આ એલઆઈ છે ને, આની ઉપર કર્સર જાય ત્યારે ક્યુ દેખાવું જોઈએ? એની અંદરનું યુએલ, એટલે સ્પેસ શું લખવાનું? યુએલ ડિસ્પ્લે બ્લોક, એટલે દેખાવા માંડે. જો ક્લિયર, હવે તમારે ડ્રોપ ડાઉન મેનુ બની ગયો, જ્યાં મૂકવું અહીંયા ખાલી શું મૂકવાનું? આ HTML લેઆઉટ રાખવાનું. એક્ઝામ્પલ તરીકે ગેલેરીમાં જોઈ છે, તો ગેલેરીમાં એલઆઈ ટેગ ઓવર કર્યા પહેલા પાછું પુટ કરી દો, ગેલેરીમાં વર્ક કરવા માંડ્યું. જે મેનુ સેટ કરવું અહીંયા થઈ જાય, આપણે ડાયનેમિક જ બનાવ્યું છે, બધાય લાગશે. આ રીતનું તમે ડ્રોપ ડાઉન મેનુ સહિત બનાવી શકો. થઈ જશે આટલી વસ્તુ રેડી? ઓકે.